ભગવતી દેવીએ નમઃ. જય માતાજી. જીવન જ્યોત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે પાઠ કરીશું શક્રાદય સ્તુતિનું, ઇન્દ્રાધિકૃત ભગવતી દેવી દુર્ગા સ્તુતિ. માર્કંડેય પુરાણમાં વર્ણિત દેવરાજ ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ દ્વારા દેવી માને પ્રસન્ન કરવા માટે પૂર્વકાળમાં આ સ્તુતિ કરવામાં આવી હતી. આ એક અદ્ભુત સ્તુતિ છે કે જેમાં સ્તુતિની સાથે સાથે દેવી માનું અમોઘ કવચ પણ છે. પૂર્વકાળમાં અસુરોના સ્વામી મહિષાસુરે દેવતાનું રાજ્ય છીનવી લીધું ત્યારે દેવતાઓ ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુના શરણે ગયા. પરંતુ આ બંનેએ કહ્યું કે આ બધું ભગવતી દુર્ગાને જ આધીન છે, તેથી દેવતાઓને દેવી માની આરાધના કરવાનું કહ્યું. દેવતાઓએ આરાધના કરી ત્યારે દેવી દુર્ગાએ મહિષાસુર અને તેની સમસ્ત સેનાનો નાશ કર્યો. ત્યારે દેવતાઓએ શક્રાદય નામની સ્તુતિ માને કરી હતી. આ સ્તુતિમાં દેવતાઓએ કહ્યું કે જે મનુષ્ય આ સ્તુતિનો પાઠ કરે છે તેને ધન યશ, મનગમતો જીવન સાથી, ઉત્તમ સંતાન અને સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ સાથે જ્યારે જ્યારે તે ભગવતી દુર્ગાનું સ્મરણ કરશે ત્યારે દેવી માતેની રક્ષા માટે હાજરા હજુર રહેશે. મધ્યમ ચરિત્રના ઋષિ વિષ્ણુ છે, મહાલક્ષ્મી પ્રમુખ દેવતા છે, છંદ ઉષ્ણિક છે, શાકંભરી શક્તિ છે, દુર્ગા બીજ છે, વાયુ તત્વ છે અને યજુર્વેદ સ્વરૂપ છે. શ્રી મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના પાઠમાં આનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આજે આપણે પાઠ કરી સ્વર્ગ અને સંપત્તિની પ્રાપ્તિ માટે દેવતાઓ દ્વારા કરવામાં આવેલી સ્તુતિ કે કવચનો પાઠ આજે કરીશું. તેની આભા કાળા વાદળ જેવી, તે કટાક્ષોથી શત્રુકુળને ભય આપનારી, મસ્તક ઉપર ચંદ્રલેખા બાંધી છે, તે ત્રણ નેત્રોવાળી છે, તેના હાથોમાં શંખ ચક્ર કૃપાણ તથા ત્રિશુલ છે, તે સિંહના ઉપર સવાર છે, જે ત્રણેય લોકને પોતાના તેજથી તેજસ્વી બનાવે છે, સિદ્ધિની ઈચ્છાએ દેવતાઓ સેવા માટે વિટળાઈ વળ્યા છે, એવા જયા નામના દેવીનું હું ધ્યાન કરું છું. ઋષિ બોલ્યા, અત્યંત પરાક્રમી અને દુષ્ટ મહિષાસુર અને તેની અસુર સેનાનો દેવીએ નાશ કર્યો, તેથી ઇન્દ્રાદિક દેવો મસ્તક નમાવી નમ્રવાણી વડે દેવીની સ્તુતિ કરવા લાગ્યા. આ વખતે હર્ષથી તેમના રોમાંચ પુલકિત થતા હતા. દેવો બોલ્યા કે સર્વ દેવોની શક્તિરૂપે જે તું છે અને જે દેવીએ પોતાની શક્તિથી આખું જગત વ્યાપ્ત કર્યું છે, બધા જ દેવો અને મહર્ષિઓની જે જગદંબા પૂજ્ય છે તેને અમે નમસ્કાર કરીએ છીએ, તે અમારું કલ્યાણ કરો. જેની ઉપમા આપી ન શકાય તેવા પ્રભાવ અને બળનું વર્ણન કરવા ભગવાન શેષ, બ્રહ્મા અને મહાદેવજી પણ સમર્થ નથી. તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનો પાલન તથા અશુભ ભયનો નાશ કરવા વિચારો. જે પુણ્યાત્માના ઘરમાં લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્ર રૂપે, શુદ્ધ અંતઃકરણવાળા માનવીના હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે, કુલીન પુરુષોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે તે દુર્ગા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે સમસ્ત જગતનું પાલન કરો. તમારું કલ્પનામાં ન આવે તેવા રૂપનું, અસુરોનો નાશ કરવા કરેલા પરાક્રમનું, બધા જ દેવો અને દાનવો આગળ પ્રગટ કરેલ અદ્ભુત ચરિત્રોનું અમે કઈ રીતે વર્ણન કરીએ? તમે જગતની ઉત્પત્તિનું કારણ છો. તમારામાં સત્વ રજો તમો ગુણ છે, છતાંય દોષો તમને સ્પર્શી શકતા નથી. ભગવાન વિષ્ણુ, મહાદેવ, આદિદેવો તમારો પાર પામી શકતા નથી. તમે જે સર્વના આશ્રય રૂપ અને આખું જગત તમારા અંશભૂત છે, તમે આદ્ય અવિકૃત પરમ પ્રકૃતિ છો. હે દેવી, આ બધા યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી દેવતાઓ તૃપ્તિ પામે છે તે સ્વાહા તમે જ છો. એ ઉપરાંત પિતૃઓની તૃપ્તિનું કારણ પણ તમે જ છો, માટે લોકો તમને સ્વધા પણ કહે છે. હે દેવી, જે મોક્ષની પ્રાપ્તિનું સાધન છે, અચિંત્ય મહાવ્રત સ્વરૂપ છે, દોષોથી રહિત જીતેન્દ્રિય તત્વને સારરૂપ માનવાવાળા તથા મોક્ષની આશા રાખનારા
મુનિજન જેનું ચિંતન કરે છે તે ભગવતી પરાવિદ્યા તમે જ છો, તમે જ શબ્દ સ્વરૂપ છો, અત્યંત નિર્મળ ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, ઉપદીર્થ ના મનોહર પદોના પાઠવાળા સામવેદના આધાર પણ તમે જ છો, તમે જ ત્રણ વેદ અને ભગવતી છો, આ વિશ્વમાં ઉત્પત્તિ પાલન અને આજીવિકા રૂપે પ્રગટ થયા છો, તમે જ સમસ્ત જગતની પીડાનો નાશ કરનાર છો, હે દેવી, જેનાથી સર્વશાસ્ત્રનો પાર પામી શકાય તે મેઘાબુદ્ધિ પણ આપ જ છો, દુર્ગમ ભવસાગરને પાર ઉતારનાર નૌકારૂપ દુર્ગા આપ છો, મધુ કૈટભના શત્રુ લક્ષ્મી અને ગૌરી આપ જ છો, હે દેવી, આપનું મુખ મંદ હાસ્યથી શોભતું પૂર્ણચંદ્ર બિંબને બજાવનારું તથા સુવર્ણ ક્રાંતિને ઝાંખું પાડનારું છે, છતાં મહિષાસુરે આપના પર પ્રહાર કર્યો એ આશ્ચર્યની વાત છે, હે દેવી, રોધે ભરાયેલું પ્રકૃતિથી ભયંકર લાગતું ઉદયકાળના ચંદ્રબિંબ જેવું રાતું આપનું મુખ જોઈને મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ ન કર્યો તે અત્યંત વિચિત્ર છે, કેમ કે ક્રોધયુક્ત યમરાજના દર્શન થતાં કોણ જીવી શકે, હે દેવી, આપ પ્રસન્ન થતા કલ્યાણ કરો છો અને કોપાયમાન થતા કુળનો નાશ કરો છો, ને હમણાં જ મહિષાસુરના સૈન્યનો નાશ કર્યો ત્યારે જાણ્યું, હે દેવી, આપ જેમના ઉપર પ્રસન્ન થાવ છો તે પ્રતિષ્ઠિત થાય છે, તેને ધન અને યશ પ્રાપ્ત થાય છે, તેના ધર્મમાં કદી શિથિલતા આવતી નથી, સુપુત્ર પત્ની અને સેવકો સમૃદ્ધિવંત થઈ કૃતકૃત્ય થાય છે, હે દેવી, તમારી કૃપાથી પુણ્યાત્મા પુરુષ રોજ ઘણી શ્રદ્ધાથી ધર્મમય કાર્યો કરે છે અને તેના પ્રભાવથી સ્વર્ગ લોકમાં જાય છે, તેથી તમે જ ત્રણેય લોકમાં મન વાંછિત ફળ આપનારા છો, હે માં દુર્ગા, તમારું સ્મરણ કરતા જ પ્રાણી માત્રના ભયને હરો છો અને સ્વસ્થ પુરુષોથી સ્મરણ થતા તેમને પરમ કલ્યાણ કરનારી બુદ્ધિ આપો છો, દુઃખ દારિદ્ર અને ભય હરનારા તમારા સિવાય બીજું કોણ છે કે જેનું ચિત્ત બધા ઉપર ઉપકાર કરવા દયાળુ રહે છે, હે દેવી, અસુરોના સંહારથી જગતને સુખ થાય એ અસુરો હંમેશા નરકોમાં રહેવા માટે પાપ કર્મ કરતા જ રહે છે અને યુદ્ધભૂમિમાં મૃત્યુ પામીને સ્વર્ગ લોકને પામે આવા ત્રણ પ્રકારના હેતુને મનમાં ધારીને તમે શત્રુઓનો નાશ કરો છો, હે દેવી, આપ અસુરો પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો, દ્રષ્ટિપાતથી તેમને ભસ્મ કેમ નથી કરતા, પરંતુ તેઓ તમારા શસ્ત્ર પ્રહાર વડે પવિત્ર થઈને પરમ ગતિને પામે, આવી રીતે આપની બુદ્ધિ શત્રુઓ પ્રત્યે કલ્યાણકારી જ છે, હે દેવી, આપના ખડગના પ્રકાશ સમૂહથી તથા ત્રિશુળના અગ્રભાગના તીક્ષ્ણ તેજથી અંજાઈને અસુરોની આંખો ફૂટી ન ગઈ તેનું કારણ એટલું જ છે કે શીતળ કિરણોયુક્ત ચંદ્ર જેવા આપના મુખ દર્શન તેઓ કરતા હતા, હે દેવી, તમારું શીલ દુરાચારીઓના દુષ્ટ વર્તનને દૂર કરનારું છે, વળી તમારું આ રૂપ એવું છે કે જે કલ્પનામાં પણ આવી શકતું નથી, કોઈની સાથે તેની સરખામણી પણ થઈ શકતી નથી, તમારું બળ અને પરાક્રમ એ અસુરોનો નાશ કરનાર છે, જે અસુરોએ દેવોના પરાક્રમનો નાશ કર્યો હતો, આ પ્રમાણે તમે શત્રુઓ ઉપર દયા કરી છે, હે દેવી, આપના પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે તેમ છે, શત્રુઓને ભય પમાડનારું આપનું ઉગ્ર રૂપ બીજે ક્યાં જોવા મળે તેમ છે, હે દેવી, ચિત્તમાં અને યુદ્ધમાં નિષ્ઠુરતા ત્રણેય લોકમાં એવી બે બાબતો તમારામાં જ જોવા મળે છે, હે દેવી, આપે શત્રુઓનો નાશ કરી ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે, એ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં મારીને સ્વર્ગમાં પહોંચાડ્યા છે, વળી અસુરો તરફથી આપને જે ભય હતો તેનો આપે નાશ કર્યો છે, તો આપને નમસ્કાર હો, હે જગદંબા, ત્રિશુલ અને ખડગ વડે અમારું રક્ષણ કરો, તમારા ઘંટનાદ અને ધનુષ્યના ટંકારથી અમારું રક્ષણ કરો, હે ચંડિકા, ત્રિશુલ ફેરવીને પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં અમારું રક્ષણ કરો, હે દેવી, ત્રણેય લોકમાં જે આપનું પરમ સુંદર અને ભયંકર રૂપ રહેલું છે તેના વડે અમારું અને આ પૃથ્વીનું રક્ષણ કરો,
હે અંબિકા, આપના હાથોમાં હંમેશા જે ખડક, ત્રિશુલ, ગદા, ધનુષ્ય આદિ રહે છે તે વડે અમારું સર્વથા રક્ષણ કરો. ઋષિ બોલ્યા, આ રીતે જ્યારે જગત માતા દુર્ગાની દેવોએ સ્તુતિ કરી અને નંદનવનના પુષ્પો વડે ગંધ, ચંદન આદિથી તેમનું પૂજન કર્યું, બધાએ ભેગા થઈ અને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય ધૂપની સુગંધિ અર્પણ કરી ત્યારે દેવીએ પ્રસન્ન થઈ ને દેવોને કહ્યું. દેવી બોલ્યા, હે દેવતાઓ, મારી પાસેથી તમે જેની અભિલાષા રાખતા હો તે માંગો. દેવો બોલ્યા, ભગવતીએ અમારી સર્વ ઈચ્છા પૂર્ણ કરી છે, હવે કંઈ જ બાકી નથી, કારણ કે અમારો શત્રુ મહિષાસુર નાશ પામ્યો છે. હે મહેશ્વરી, એથી પણ વધુ આપવાની આપની ઈચ્છા છે તો અમે જ્યારે જ્યારે આપનું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારી આપત્તિઓ ભરજો. હે દેવી, જે મનુષ્યો આ સ્ત્રોત્રો વડે આપની સ્તુતિ કરે તેને જ્ઞાન, વૈભવ, ધન તથા પત્નીનું સુખ આપજો, અને જેમ અમારા ઉપર પ્રસન્ન રહો છો તેમ તેમના ઉપર પણ પ્રસન્ન રહેજો. ઋષિ બોલ્યા, હે રાજન, દેવોએ જગત માટે તથા પોતાના માટે દેવીને પ્રસન્ન કરી અને વરદાન માગ્યું. દેવી તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા. હે રાજન, ત્રણેય લોકનો હિત કરનારા એ દેવીએ દેવોના શરીરમાંથી જે સ્વરૂપે પ્રગટ થઈ જે જે કાર્યો કર્યા હતા તે બધું મેં તમને કહી સંભળાવ્યું. માં દુર્ગા દેવીએ આપના બધા પર સદૈવ કૃપા કરે તેવા ભાવ સાથે જય માતાજી.